આપણે આ વિડિયોમાં લિમિટ કે જ્યાં x ની 0 સુધીની કિંમત માટે sin ઓફ x ભાગ્યા x બરાબર 1 સાબિત કરીશું. આપણે તેને ત્રિકોણમિતિમાં વિભાજિત કરીએ તે પહેલા લક્ષના એક બીજા ખ્યાલને સમજીએ, જે સ્વીઝનો પ્રમેય છે. એકવાર તમે સ્વીઝના પ્રમેય વિશે સમજી લેશો, પછી તમે આને સાબિત કરવા માટે સ્વીઝના પ્રમેયનો ઉપયોગ કરી શકશો. જ્યારે આપણે ત્રિકોણમિતીય વિધેયોનું વિકલિત લઈશું ત્યારે તે લક્ષ જાણવો ખૂબ જ ઉપયોગી છે. હવે સ્વીઝનો પ્રમેય શું છે તે સમજીએ. સ્વીઝનો પ્રમેય અથવા સ્વીઝ થિયરમ, જ્યારે તમે કલનશાસ્ત્રની ચોપડીમાં તેને જોશો તો તે કદાચ જટિલ લાગશે, પરંતુ હું તમને એક ઉદાહરણ વડે સમજાવીશ. આપણે અહીં ધારી લઈએ કે કોઈ પણ આપેલા દિવસે સલ હંમેશા ઉમા જેટલું અથવા તેનાથી વધુ ખાય છે. તેમજ આપેલા દિવસે સલ હંમેશા ઇમરાન જેટલું અથવા તેનાથી ઓછું ખાય છે. હવે આપણે ધારી લઈએ કે મંગળવારના દિવસે ઉમાએ 300 કેલરી ખાધી અને ઇમરાને પણ 300 કેલરી ખાધી. તો મંગળવારે સલે કેટલી કેલરી ખાધી? હવે સલ ઉમા કરતા વધારે અથવા તેના જેટલું જ ખાય છે, અને સલ હંમેશા ઇમરાન જેટલું જ અથવા તેના કરતા ઓછું ખાય છે. માટે મંગળવારે સલે 300 કેલરી જ ખાધી હશે. આમ આ સ્વીઝના પ્રમેયની ટૂંકમાં સમજ છે. જો આપણને કોઈ એક વસ્તુ કરતા વધુ અને કોઈ એક વસ્તુ કરતા નાનું મળતું હોય, તેમજ કોઈ એક જગ્યાએ તે બંને સમાન થતા હોય, તો આપણને જવાબ તે બંનેના બરાબર મળે. અહીં સલ હંમેશા ઉમા અને ઇમરાનની વચ્ચે જ મળે. જો તે બંને મંગળવારે સમાન કેલરી ખાધી હોય તો સલે પણ તેટલી જ કેલરી ખાધી હશે. હવે આપણે તેને ગણિતના સંદર્ભમાં વિચારીએ. ધારો કે અમુક પ્રદેશ એટલે કે ડોમેનમાં જી ઓફ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એફ ઓફ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એચ ઓફ એક્સ છે, અને આપણે જાણીએ છીએ કે લિમિટ કે જ્યાં એક્સની એ સુધીની કિંમત માટે જી ઓફ એક્સ બરાબર અમુક કિંમત કેપિટલ એલ, તેમજ લિમિટ કે જ્યાં એક્સની એ સુધીની કિંમત માટે એચ ઓફ એક્સ બરાબર અમુક કિંમત કેપિટલ એલ, તો સ્વીઝના પ્રમેય અનુસાર હું અહીં તે પ્રમેયને સાબિત કરીશ નહીં, પરંતુ સ્વીઝના પ્રમેય અનુસાર લિમિટ કે જ્યાં એક્સની એ સુધીની કિંમત માટે એફ ઓફ એક્સ બરાબર પણ એલ થવું જ જોઈએ. અગાઉના ઉદાહરણમાં જોયું તે પ્રમાણે સલે તે દિવસે કેટલું ખાધું હશે તે એફ ઓફ એક્સ છે, તે દિવસે ઉમાએ કેટલું ખાધું હશે તે આ છે, અને આ ઇમરાન માટે છે. સલ હંમેશા ઉમા કરતા વધુ તેમજ ઇમરાન કરતા ઓછું ખાશે. ધારો કે અહીં એ બરાબર મંગળવાર છે. જો મંગળવારે ઉમાએ 300 કેલરી ખાધી હોય અને ઇમરાને પણ 300 કેલરી ખાધી હોય, તો સલે પણ 300 કેલરી જ ખાધી હશે. આપણે તેને આલેખની મદદથી સમજીએ. આ મારા અક્ષ છે. આપણે બિંદુ એ કોમા એલ નું આલેખન કરીએ. ધારો કે આ બિંદુ એ છે અને આ એલ છે. સૌ પ્રથમ જી ઓફ એક્સ નો આલેખ દોરીએ અને તે કઈ આ રીતે દેખાશે. જી ઓફ એક્સ કંઈક આ રીતે દેખાશે. અહીં આ જી ઓફ એક્સ છે. આપણે જાણીએ છીએ કે લિમિટ કે જ્યાં એક્સની એ સુધીની કિંમત હોય ત્યારે જી ઓફ એક્સ બરાબર એલ મળે છે. અહીં આ જી ઓફ એક્સ છે.
g of x, હવે આપણે h of x નો આલેખ દોરીએ જે કંઈક આ પ્રમાણે દેખાય છે. h of x કંઈક આ રીતે દેખાય છે. આ h of x છે. અહીં આ અક્ષ એ x ની સાપેક્ષે વિધેય દર્શાવે છે. આ અક્ષ h of x, g of x અને f of x છે. અહીં આ અક્ષ x છે. લિમિટ કે જ્યાં x ની a સુધીની કિંમત માટે f of x ની કિંમત પણ l જ મળે. આમાંથી કોઈ પણ વિધેય એ આગળ વ્યાખ્યાયિત નથી જ્યાં સુધી આ લક્ષનું અસ્તિત્વ છે. તેનો અર્થ એ થાય કે f of x હંમેશા g of x કરતા મોટું છે અને h of x કરતા નાનું છે. માટે f of x એ આ બંને વિધેયની વચ્ચે જ મળે. તે કંઈક આ રીતે આવશે. તે કંઈક આ રીતે મળે. અહીં આ બિંદુ આગળ તે વ્યાખ્યાયિત નથી, પરંતુ x ની a સુધીની કિંમત માટે f of x ની કિંમત l જ મળે. f of x ની લિમિટ વ્યાખ્યાયિત નથી, પરંતુ તે l આગળ મળે. અને તેના આધારે હવે આપણે લિમિટ કે જ્યાં x ની 0 સુધીની કિંમત માટે sin of x ના છેદમાં x બરાબર 1 સાબિત કરી શકીએ. અહીં સ્વીઝ થિયરમ ખૂબ જ મહત્વનો છે, કારણ કે આ લિમિટ સાબિત કરવા માટે સ્વીઝનો થિયરમ ખૂબ જ ઉપયોગી છે અને આપણે પછીના વિડીયોમાં તેને સાબિત કરીશું.